ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે તેમ છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાઓ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે, જે અંતર્ગત બપોર સુધીમાં ઈડર વિધાનસભા માટે 32 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં 10 મહિલાઓ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ હાલના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પોતાની દાવેદારી રજૂ કરી છે. જોકે આ તબક્કે સાબરકાંઠા જિલ્લામાં સેન્સ માટે આવેલા પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સીતા નાયક સહિત પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સવારથી જ ચારેય વિધાનસભાના ઉમેદવારો પોતપોતાના ટેકેદારો તેમજ સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવાવાળા સૌ કાર્યકર્તા અને આગેવાનોને સાંભળવા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ સીતાબેન નાયક, ડાંગના પ્રભારી, અમારી 3 લોકોની ટીમ આજે સાબરકાંઠાના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી. એમાં સૌ પ્રથમ ઈડર વિધાનસભાના લોકોને, કાર્યકર્તાઓને, આગેવાનોને અમે સાંભળ્યા. હવે બીજા તબક્કાની અંદર ખેડ બ્રહ્મા, હિંમતનગર અને પ્રાતિજના વિધાનસભાના ઈચ્છુક સૌ ઉમેદવારોને અમે સાંભળવાના છીએ.